હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર એપીએમસી ની ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ બન્યું. ભાજપ 16 ઉમેદવારો જાહેર કર્યા. વિજાપુર એપીએમસીની ચૂંટણી રસાકસી ભરી બની રહે તેવી ફોર્મ પરત ખેંચવાની આખર તારીખમાં ચિત્ર સ્પષ્ટ બન્યું છે. એપીએમસીના ચૂંટણીમાં 112 ફોર્મ ભરાયા હતા, જેમાં ફોર્મની ચકાસણી દરમિયાન 3 ફોર્મ રદ થયા હતા, જેથી 109 ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાં ભાજપે 16 બેઠક માટે મેન્ડેટ આપી પેનલ નક્કી કરી દેવામાં આવતા હવે પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ પોતાની નવી પેનલ ઊભી કરીને ચૂંટણી લડે તેવા સંજોગો ઊભા થવા પામ્યા છે, જેમાં માન્ય રહેલા 109 ઉમેદવારોના માન્ય ફોર્મમાંથી 72 ફોર્મ પરત ખેંચવામાં આવતા 37 ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં આવ્યા છે, જેમાં ખેડૂત પેનલમાં 56 ફોર્મ પાછા ખેંચવામાં આવતા ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 25 ઉમેદવાર મેદાનમાં આવ્યા. વેપારી વિભાગની 4 બેઠકો માટે 8 ઉમેદવાર મેદાનમાં આવ્યા, જ્યારે ખરીદ વેચાણ સંઘ વિભાગની 2 બેઠકો માટે 4 ઉમેદવાર મેદાનમાં રહ્યા હતા. ભાજપ માટે એપીએમસીની ચૂંટણી જીતવા માટે નાકનો સવાલ છે. જો કે આ વખતે પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ મેદાનમાં ઉતર્યા નથી, પરંતુ ભાજપ દ્વારા 16 ઉમેદવારોને નામજોગ મેન્ડેટ આપવામાં આવ્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ પણ મેદાનમાં છે, જેથી આ વખતે એપીએમસીની ચૂંટણી ઘણી રંગતમય બને તેવા સંજોગો ઊભા થયા છે. ત્યારે એપીએમસી જીતવી તે પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ માટે પણ એક વટનો સવાલ છે. આમ એપીએમસીની ચૂંટણી ઘણી રસપ્રદ બને તો નક્કી નહીં. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.